दादा तमे मने लेवा केम ना आव्या? बेटा दादा नी तबियत खराब छे, तेमने सखत तव, माथा नो दुखावो ने उल्टियो थई रही छे। बाळको, मलेरिया खतरनाक बीमारी छे, जे मादा एनोफिलिस मच्छर ना करड़वाथी थाय छे। ठंडी नी साथे ध्रुजारी, तव, माथा नो दुखावो, उल्टी वगैरे, जो कोई ने पण आ लक्षण देखाय तो तपास अने इलाज करावो जोईए। आपणे तरत ज स्वास्थ्य केंद्रे जवुं जोईए। मलेरिया ना लक्षण होय तो सरकारी स्वास्थ्य केंद्र मां जईने मफत मां तपास अने संपूर्ण इलाज करावो। आ दृढ संकल्प तमारो छे। नमस्कार, दूरदर्शन समाचारों की साथे हूँ निकेता शुक्ला, आपनो हार्दिक स्वागत करूँ छू। बुलेटिन की शुरुआत करीशु हेडलाइंस से। भारत नो चीन ने वड़तो जवाब, रमतगमत मंत्री अनुराग सिंह ठाकुरे चीन नो प्रवास कर्यो रद्द। चीन में रमनारा 19मां एशियन गेम्स में भारतीय खिलाड़ियों ने प्रवेश अटकावा पर गरमायु राजकारण, विदेश मंत्रालय कहू आ व्यवहार तद्दन अस्वीकार्य। સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલ પસાર થતા બીજેપીના મુખ્ય કાર્યાલયમાં ઉજવણીનો માહોલ, મહિલા કાર્યકર્તાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અભિનંદનનો વરસાદ, પીએમએ કહ્યું પૂર્ણ બહુમતવાળી સરકાર લઈ રહી છે સ્થિર નિર્ણય। ટીવી ચેનલો આતંકવાદ સહિત ગંભીર ગુનાના આરોપીઓને મંચ આપે નહીં, માહિતી અને પ્રસારણ મંત્રાલયની ટીવી ન્યૂઝ ચેનલને ટકોર। કાયદા દ્વારા પ્રતિબંધિત સંગઠનોના લોકોના વિચારોને મંચ આપવું એ દેશની અખંડિતતા માટે હાનિકારક। ચંદ્રયાન 3 મિશન માટે આજે મહત્વનો દિવસ, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર 14 દિવસના સ્લીપ મોડ બાદ આજે ફરી જાગે તેવી સંભાવના। ચંદ્ર પર સૂર્યોદય થતા સૂર્યના કિરણોથી ચંદ્રયાન મિશનને વેગ મળશે કે નહીં તેના પર રહેશે સૌની નજર। ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ, ગલતેશ્વર તેમજ મહીસાગરના બાલાસિનોરને હવે સિંચાઈ માટે મળશે પાણી। બંને જિલ્લાઓના 61 ગામોના 120 તળાવોને પાઇપલાઇનથી જોડાણ કરવાના કાર્યને રાજ્ય સરકાર દ્વારા અપાઈ વહીવટી મંજૂરી। પૂરને કારણે નર્મદા ડેમમાં છોડાયેલા પાણી મુદ્દે ચાલી રહેલ ચર્ચા વચ્ચે સરદાર સરોવરના ડિરેક્ટર પીસી વ્યાસની સ્પષ્ટતા, કહ્યું નિયમો અનુસાર અને ટેકનિકલ માર્ગદર્શિકા મુજબ છોડાયું પાણી। તો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આવતીકાલથી થશે પ્રારંભ, લાખોની સંખ્યામાં દર્શને ઉમટશે માઈ ભક્તો। અંબાજી મંદિર સહિત સમગ્ર શહેર રંગબેરંગી લાઇટિંગથી ઝગમગી ઉઠ્યું। વરસાદની આગાહીના પગલે યાત્રિકો માટે બનાવાયા વોટરપ્રૂફ સામિયાણા। ભારતીય શેર બજાર સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 221 આંક ગગડતા 66,009 આંક પર, તો નિફ્ટી 16,700ની સપાટીથી નીચે બંધ। ફાર્મા, મેટલ, રિયાલ્ટી શેર્સમાં દબાણ, ડોલર સામે રૂપિયો 19 પૈસા નબળો, સોના ચાંદીના ભાવમાં વધારો। મોહાલી ખાતે રમાઈ રહેલ 3 મેચની વન ડે સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની મજબૂત શરૂઆત, મોહમ્મદ શમીએ સ્મિથ અને મિશેલ માર્શની લીધી વિકેટ। સમાચાર વિગતવાર જોઈશું। ચીનની વધુ એક અવળચંડાઈ સામે આવી છે। ચીનના હોંગઝોમાં આવતીકાલથી 19મી એશિયન ગેમ્સનો પ્રારંભ થઈ રહ્યો છે। જોકે આ પહેલા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ચીને એશિયન ગેમ્સમાં કેટલાક ભારતીયોને આવતા રોકી દીધા છે। ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક ભારતીય ખેલાડીઓ સાથે ભેદભાવ કર્યો છે। ચીનના અધિકારીઓએ આ કાર્યવાહી પૂર્વ નિર્ધારિત રીતે કરી છે। વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ હતું, છે અને હંમેશા રહેશે। ચીનની આ કાર્યવાહી એશિયન ગેમ્સની ભાવનાઓનું ઉલ્લંઘન કરે છે। ભારતીયો સાથે ભેદભાવભર્યો વ્યવહાર સ્વીકારી ન લેવાય, ચીનની આ કાર્યવાહીનો કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે પણ વિરોધ કર્યો છે। તેમણે એશિયન ગેમ્સ માટે ચીનનો પોતાનો પ્રવાસ પણ રદ કરી દીધો છે।
આ સમગ્ર મામલે વધુ માહિતી આપી હતી અમારા દિલ્હીના સંવાદદાતા મેઘના દેવે. प्रोटेस्ट लॉन्च किया गया है डिप्लोमेटिक चैनल्स के द्वारा और उसके साथ ही अगर हम देखें तो सबसे अहम चीज है यहाँ पे मिनिस्टर ऑफ इंफॉर्मेशन एंड ब्रॉडकास्टिंग सूचना प्रसारण मंत्री और यूथ अफेयर्स और स्पोर्ट्स के मिनिस्टर ने भी अपनी चाइना की यात्रा जो शेड्यूल थी उसे कैंसिल किया है. जो एशियन गेम्स में उनकी जो विजिट शेड्यूल की जा गई थी उसे उन्होंने कैंसिल किया है और सूटेबल जो भी होगा मेजर्स वो आगे लिए जाएंगे ऐसा विदेश मंत्रालय ने कहा है. દેશની સંસદમાંથી મહિલાઓને 33% અનામત આપતું નારી શક્તિ વંદન બિલ પસાર થતાં ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીમાં આવેલા ભાજપ કાર્યાલયમાં ભાજપના મહિલા સાંસદ પદાધિકારીઓ અને કાર્યકરોએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન, સ્મૃતિ ઈરાની સહિત સાંસદો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંબોધન કરતા જેપી નડ્ડાએ કહ્યું કે આવનારી પેઢીઓ આ ઐતિહાસિક ક્ષણને યાદ રાખશે. તો પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ બિલ કોઈ સામાન્ય બિલ નથી, પરંતુ આ નવા ભારતની નવી લોકતાંત્રિક પ્રતિબદ્ધતાનો ઉદ્ઘોષ છે. આ અમૃતકાળમાં સૌના પ્રયાસથી વિકસિત ભારતના નિર્માણ તરફ મોટું પગલું છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું, મહિલાઓના જીવનસ્તરમાં સુધારો લાવવા માટે ભાજપ પ્રતિબદ્ધ છે. दोनों सदनों द्वारा नारी शक्ति बंधन अधिनियम रिकॉर्ड मतों से पारित किया जा चुका है. जिस बात को देश को पिछले कई दशकों से इंतजार था वो सपना अब सच हुआ है. ये पूरे देश के लिए बहुत ही खास समय है. ये भाजपा के हर एक कार्यकर्ता के लिए भी बेहद खास दिन है. राष्ट्र को सर्वप्रथम मानकर चलने वाली पार्टी के रूप में, भाजपा कार्यकर्ता के रूप में, मैं एक जिम्मेदार नागरिक के रूप में, ये हमारे लिए बहुत बड़ा दिन होने का गर्व अनुभव कर रहे हैं. नारी शक्ति बंधन अधिनियम ये कोई सामान्य कानून नहीं है. ये नए भारत की नई लोकतांत्रिक प्रतिबद्धता का उद्घोष है. ये अमृतकाल में सबका प्रयास से विकसित भारत के निर्माण की तरफ बहुत बड़ा, बहुत मजबूत कदम है. महिलाओं का जीवन स्तर सुधारने के लिए, क्वालिटी ऑफ लाइफ बेहतर करने के लिए विमेन लेड डेवलपमेंट का नया युग देश में लाने की जो गारंटी मोदी ने दी थी ये उसका प्रत्यक्ष प्रमाण है. मेरे देश की हर माता बहन और बेटी को नारी शक्ति वंदन अधिनियम के लिए मैं फिर से बहुत बहुत बधाई देता हूं. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરેલા લેન્ડર વિક્રમને રોવર પ્રજ્ઞાન સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે આજે ઇસરો પ્રયાસ કરશે. ઇસરોએ વિક્રમ અને રોવરને 4 સપ્ટેમ્બરે સંપૂર્ણ ચાર્જ કર્યા પછી સ્લીપ મોડ પર મૂકી દીધા હતા, કેમ કે ચંદ્ર પર રાત્રિકાળની શરૂઆત થઈ ગઈ હતી, જેમાં ભયાનક ઠંડી અને વિકિરણ વચ્ચેથી પસાર થવાનું હતું. ઇસરો અમદાવાદના નિદેશક નિલેશ દેસાઈએ કહ્યું કે પાછલા કેટલાક દિવસોમાં લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાને -120 થી -200 ડિગ્રી ઠંડીને સહન કરી. પૃથ્વીના સમય પ્રમાણે 20 સપ્ટેમ્બર સાંજથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૂર્યોદયની શરૂઆત થઈ ગઈ છે. વિક્રમ અને પ્રજ્ઞાનની સોલર બેટરી ધીમે ધીમે ચાર્જ કરાશે. વિક્રમમાં 4 અને પ્રજ્ઞાનમાં 2 ઉપકરણો લાગેલા છે, જેમાંથી કોઈ પણ ફરી કાર્ય કરશે તો ઇસરોના ચંદ્ર અભિયાનને વેગ મળશે.
જમીનની જગ્યાએ રેલવેમાં નોકરી આપવા મામલે રાહુલ રેવન્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવી સહિત 17 આરોપીઓને સમન્સ પાઠવ્યું છે. સીબીઆઈએ 3 જુલાઈએ કોર્ટમાં બીજી ચાર્જશીટ રજૂ કરી હતી. તેને ધ્યાનમાં લેતા કોર્ટે તમામ આરોપીઓને 4 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. સરકારે ટીવી ચેનલોને આતંકવાદ સહિત ગંભીર ગુનાના આરોપીઓને મંચ ન આપવાની સલાહ આપી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે અમને એવી જાણકારી મળી છે કે વિદેશના એવા ઘણા વ્યક્તિઓને ટીવી ચેનલ પર ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવ્યા જેમની સામે આતંકવાદ સહિત ગંભીર ગુનાના આરોપ લાગ્યા છે. આ એવા સંગઠનના લોકો છે જેમને ભારતના કાયદામાં પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે એ વ્યક્તિએ ઘણા એવા નિવેદન કર્યા છે જે દેશની સંપ્રભુતા, અખંડતા, સુરક્ષા અને ભારતના મિત્ર દેશોના સંબંધો માટે હાનિકારક છે. મંત્રાલય મીડિયાની સ્વતંત્રતાનું સમર્થન કરે છે અને બંધારણ અંતર્ગત એના અધિકારોનું સન્માન કરે છે, પણ ટીવી ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવતી સામગ્રી માત્ર ટેલિવિઝન અધિનિયમના પ્રાવધાનને અનુરૂપ હોવી જોઈએ. વૈશ્વિક ફલક પર હવે ભારતની નામના સતત વધી રહી છે. વિશ્વના વિકસિત રાષ્ટ્ર પણ હવે ભારત તરફ મીટ માંડી રહ્યા છે અને તેથી જ વિશ્વના એક બાદ એક દેશ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી સભ્યપદનું સમર્થન કરી રહ્યા છે. તુર્કીએ અને પોર્ટુગીઝ પછી બ્રિટને પણ ભારતને કાયમી સભ્યપદ આપવાની માંગ કરી છે. બ્રિટિશ વિદેશમંત્રી જેમ્સ ક્લેવલીને સુરક્ષા પરિષદના સુધાર પર જોર આપતા કહ્યું કે તેનો વિસ્તાર કરી ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાનને કાયમી સદસ્યતા આપવી જોઈએ. બ્રિટનના વિદેશમંત્રીએ કહ્યું કે આપણે દુનિયાની ઉભરી રહેલી તાકાતોને અવાજ આપવો પડશે, એટલા માટે સુરક્ષા પરિષદમાં ભારત જેવા દેશોને કાયમી સદસ્ય આપવાની જરૂર છે. અમેરિકાએ યુક્રેનને આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. અમેરિકાના રક્ષા મંત્રાલયે કહ્યું કે યુક્રેનની રક્ષા જરૂરિયાતોને પૂરી કરવા માટે $325 મિલિયન વધારાની અસુરક્ષિત સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી યુક્રેનને પોતાનું બુનિયાદી માળખું મજબૂત કરવા માટે મદદ મળશે તથા તેના સંપ્રભુત્વ ક્ષેત્રોને ફરી પરત મેળવવાના પ્રયાસોને બળ મળશે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું. મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 221 આંક ગગડતા 66,009 અંક પર બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ શેરબજારનો સૂચકાંક નિફ્ટી 68 અંકની ઘટ સાથે 19,700ની સપાટીથી નીચે બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન ટોપ ગેનર્સ શેર્સની વાત કરીએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, ટેક મહિન્દ્રા, એસબીઆઈ, કેનેરા, બંધન બેંકના શેર્સના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંકના શેર્સ ટોપ લૂઝર્સ રહ્યા હતા. વાત જો આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતી ધાતુની કરીએ તો એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ 58,880 રૂપિયા બોલાઈ રહ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 73,570 રૂપિયા બોલાઈ રહ્યો છે. તો બીજી તરફ ડોલર સામે રૂપિયો નબળો પડતા 82.94 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે કાચા તેલની કિંમતોમાં સતત વધારો યથાવત જોવા મળતા બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $94.25 બોલાઈ રહ્યો છે. તો આ તરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર માઇકલ ડી પાત્રાએ ભારતનું અર્થતંત્ર ઝડપથી વેગ પકડી રહ્યું હોવાના સંકેત આપતા કહ્યું કે વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. ખેડા અને મહીસાગર જિલ્લાના 61 ગામોના 120 તળાવોને ઉદવહન સિંચાઈ યોજના દ્વારા પાઇપલાઇનથી જોડી અંદાજે 8,100 હેક્ટર વિસ્તારમાં સિંચાઈના પાણીની સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ ઉદવહન સિંચાઈ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ₹794.40 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનું જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે. ખેડા અને મહીસાગર જિલ્લાના ખેડૂતોને સિંચાઈના પાણી માટે વિશેષ સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવેલા આ નિર્ણયની વિસ્તૃત વિગતો આપતા જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ અને ગલતેશ્વર તાલુકાના 35 ગામોના 83 તળાવો અને મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના 26 ગામોના 37 તળાવો એમ કુલ 120 તળાવોને ઉદવહન સિંચાઈ યોજના દ્વારા પાઇપલાઇનથી જોડવામાં આવશે.
જૂનાગઢના ગીરી તળેટીમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમ ખાતે સંતોની બેઠક મળી હતી. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર દેવી દેવતાઓ વિરુદ્ધ કરવામાં આવતા નિવેદનોને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનું વિવાદિત સાહિત્ય દૂર કરવા અને જરૂર પડે તો કોર્ટ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બેઠકમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા વરિષ્ઠ સંતો હાજર રહ્યા હતા, જેમાં સનાતન ધર્મના સંરક્ષણ માટે વિવિધ 6 સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે જગતગુરુ શંકરાચાર્યનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે. સમિતિ સનાતન ધર્મના હિતની રક્ષા કાજે સંતોનું સંગઠન વધુને વધુ મજબૂત બનાવી રાષ્ટ્રીય વિચારધારાને વરીને ભારત વર્ષમાં બિન રાજકીય રીતે કામગીરી કરશે. અમારા સંતોનું મંતવ્ય એ છે કે આપણે ધાર્મિક પરંપરાને કોઈ ઠેંચ ન પહોંચે. આપણે જે કામ કરી રહ્યા છીએ પોતપોતાના આશ્રમોમાં, પોતપોતાના મંદિરોમાં, અને ક્યાંય અન્યાય ન થાય. અન્ય સંપ્રદાય કે અન્ય પરંપરા સાથે અમારો વિવાદ કે વાદ નથી. સનાતન પરંપરાને કોઈ નીચું દેખાડવાનો પ્રયાસ કરતો હોય તો એ યોગ્ય નથી. અને આ બધી બાબતોને ધ્યાનમાં લઈ આ અવ્યવસ્થા ઊભી ન થાય એટલા માટે હવે સૌ સંતોએ નક્કી કર્યું છે કે જે સમિતિ નક્કી કરશે એ આગળના સમયમાં કામ કરવામાં આવશે. ચર્ચાનો ઉકેલ એક જ છે કે સનાતન ધર્મની મૂળભૂત વાતો પર જે લોકો બી હાનિ કરે છે, પરધર્મીઓ છે, જે લોકો જે કંઈ બી હાનિ કરે છે, તેમને સબક શીખવાડવાનો, તે સબક શીખવાડવા માટે કમિટીઓ રચી છે. ચર્ચા વિચારના શાસ્ત્રાર્થ કરવો કે જરૂર પડે તો કોર્ટ રાહે પણ જવું, આ બધી જ કમિટીઓ રચના થઈ છે. અને તે પ્રમાણે કયા કયા તબક્કે કોણ કોણ જશે એની જવાબદારીઓ આપવામાં આવી છે. દરેક સમાજના સંતો, દરેક કઠદર્શન સાધુઓ એક લાઇનમાં આવી અને અવાજ ઉઠાવ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ચોમાસા દરમિયાન રસ્તાઓની હાલત દયનીય બની હતી. તેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે જિલ્લાની પોલીસ તેમની મદદ માટે આગળ આવી છે. અહીં પોલીસ જવાનોએ રસ્તાઓના ખાડા પૂરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો છે. પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી. ગોધરા ખાતે એક્સિયા ગોડાઉન ત્રણ રસ્તા પાસે રસ્તાઓમાં મોટા મોટા ખાડા પડી ગયેલા. પાણી ભરાઈ જવાને કારણે ટુ વ્હીલર ગાડી લઈને કોઈ જાય તો એને ખબર ન પડે કે સરફેસ છે કે ખાડો છે. જ્યારે ખાડામાં પડે તો માણસની જાન હાનિ થાય. તો આ આવતા જતા પોલીસને આપણને જણાયેલું, દેખાયેલું, અને જેને કારણે થઈને આ એક સેવાનો વિષય છે, પોતાની જિંદગી બચાવવાનો છે. સેવા, સુરક્ષા અને શાંતિ પોલીસના જે વિષયો છે એનો એક ભાગ છે. અને એના કારણે થઈને આજે પોલીસ હેડક્વાર્ટરમાં આ ઈટોના ટુકડા કન્સ્ટ્રક્શનમાંથી પડેલા તે લાવી અને અહીં આગળ રોડ ઉપર નાખી અને રોડને સરફેસ કરવામાં આવ્યો. શક્તિપીઠ અંબાજીમાં આવતીકાલથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થશે. મેળા 35 લાખથી વધારે શ્રદ્ધાળુઓ આવવાની આશા છે. વહીવટીતંત્રએ શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા પણ ઊભી કરી છે. અંબાજી મંદિરને LED લાઇટથી શણગારવામાં આવ્યું છે. વરસાદની આગાહી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યું છે, જેને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓ માટે વોટરપ્રૂફ સામિયાણા ઊભા કરવામાં આવ્યા છે. મેળાને પગલે અંબાજી પંથક બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે. અંબાજી ખાતે આવતીકાલથી ભાદરવી પૂનમનો મહામેળા શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે એમ કહી શકાય છે કે આજે મેળાના આગલા દિવસે પણ મોટી સંખ્યામાં અંબાજી મંદિરમાં યાત્રિકોની ભારે ભીડ જોવા મળી છે. ત્યારે માતાજીના ચાચર ચોકમાં માતાજીનો જયકારો જોરજોરથી જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, અનેક ધજાઓ જે છે એડવાન્સમાં ચડતી જોવા મળી રહી છે. અને અમારી સાથે પણ જે સાળંદથી આવેલો જે સંઘ છે એને પૂછવા માગીએ છીએ કે એક દિવસ એડવાન્સ શા માટે તમે અંબાજી પહોંચી રહ્યા છો? આજે આવતીકાલથી મેળો શરૂ થઈ રહ્યો છે તો આજે એડવાન્સમાં કેમ આવ્યો છે? આવતીકાલથી મેળો શરૂ થઈ રહ્યો છે, પરંતુ વધારે ભીડ હોય એટલે અમે અગાઉથી આવીએ છીએ કે જેથી માતાજીની ધજા ખૂબ સરસ રીતે અમે આરોહણ કરી શકીએ અને ખૂબ સરસ દર્શન થાય તે માટે અમે એક દિવસ વહેલા આવીએ છીએ. ખૂબ સરસ વ્યવસ્થા છે. રસ્તામાં બહુ મોટા મોટા કેમ્પ સરકાર તરફથી બનાવવામાં આવેલા છે અને રસ્તામાં સાફસૂફી પણ ખૂબ જ સરસ છે. માટે સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ અમે આપીએ છીએ. ખૂબ સરસ જે વહીવટીતંત્રની સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે જેને પણ સરાહનીય બતાવી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, અંબાજી.
ગણેશ મહોત્સવમાં ગણેશજીનું સ્થાપન બાદ વિસર્જન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો જોઈએ વિવિધ જિલ્લાઓમાં ઉજવાઈ રહેલા ગણેશ મહોત્સવના કાર્યક્રમો અંગેના સમાચાર સંક્ષિપ્તમાં. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ગણેશ ભક્તે નવી થીમ પર ભગવાન શ્રી ગણેશની મૂર્તિની કરી સ્થાપના. ભગવાન શ્રી ગણેશની મૂર્તિની બાજુમાં વૃદ્ધાશ્રમની પ્રતિકૃતિ બનાવીને લોકોને પાઠવવામાં આવી રહ્યો છે વૃદ્ધોની સેવા કરવાનો સંદેશ. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 2.5 દિવસ બાદ ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું કરાયું વિસર્જન. ડીજે અને બેન્ચોના તાલ પર ઝૂમતા શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવી વિઘ્નહર્તાના લીધે આશીર્વાદ. અમે દર વર્ષે જ ઉત્સવ ઉજવીએ છીએ. આ વર્ષે બી અમે 3 દિવસની ગણપતિ હતી, પણ અમને ખૂબ જ ઉત્સવ અને ખૂબ જ મનોરંજનથી અમે કરીએ છીએ. અમને દર વર્ષે ભગવાનને એવો પ્રાર્થના અમે ભગવાનને કરીએ કે અમને દર વર્ષે એવો ચાન્સ આપે. ઉજવણી તો અમારો પુરુષોથી અમારું ચાલુ રહ્યું છે, એ ચાલતું આવેલું છે અને ચાલતું જ રહેશે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એક ભક્તે ન્યૂઝપેપરના પેપર બોલની મદદથી ભગવાન શ્રી ગણેશની બનાવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ. 1.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવતા તેમને 5 થી 6 દિવસનો લાગ્યો સમય. ઇકો ફ્રેન્ડલી કરવું છે, પર્યાવરણને નુકસાન ન થાય, ને એનાથી એક સ્ટેપ આગળ પર્યાવરણમાં આપણે કશું પાછું ઉમેરી શકીએ તો વધારે સારું. અને એટલે કાગળ ઝાડમાંથી બનતું હોય તો એ કાગળ જ્યારે પાણીમાં વિસર્જિત થાય ત્યારે એ કાગળ પલળીને પાછો જળચર એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલી હરિઓમ સોસાયટીમાં 10 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની કરાય છે સ્થાપના. સોસાયટીના લોકો દુદાણા ગામ નજીકથી લાવે છે પહેલા વરણ નામની માટી. ઓર્ગેનિક રંગ મૂર્તિના કલર કામ બાદ થાય છે શણગાર. ના બનાવવામાં ઓછા મોટા 3-4 મહિના થયા. માટીના ગણપતિ છે અને આ બનાવવામાં ઓછા મોટા 10-11 ફૂટની મૂર્તિ છે. માટી ઓછામાં ઓછી 1 રિક્ષા માટી, 1.5 રિક્ષા માટી છે. વરણ 40 છોકરા છે, 40 છોકરા મહેનત કરીએ રાતને દી. રાતના 9 વાગે ચાલુ કરીએ, 12-1 વાગે સુધી કામ કરીએ. જામનગર મહાનગરપાલિકાએ હાપા રોડ અને લાલપુર બાયપાસ પાસે બનાવ્યા વિસર્જન કુંડ. ભક્તો આયોજન સ્થળ પર પૂજા કરી શકે તે માટે પૂજાના ટેબલ સહિતની કરવામાં આવી વ્યવસ્થા. અત્યાર સુધીમાં નાની મોટી ભગવાન ગણેશજીની 61 મૂર્તિઓનું કરાયું વિસર્જન. ગણપતિ એ વિસર્જન માટેનું એક કુંડ તૈયાર કરવામાં આવેલ છે, જેની લંબાઈ છે 150 ફૂટ લાંબો અને 60 ફૂટ પહોળો છે. અને એ કુંડમાં એ અમારા સ્ટાફ દ્વારા જ એ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. જ્યારે મૂર્તિઓ અહીંયા આવે છે ત્યારે એમની પૂજા આરતી કરવા માટે અલગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તાજેતરમાં નર્મદા નદીમાં પૂર આવ્યું હતું અને તેને કારણે સ્થિતિ વિકટ બની હતી. મધ્યપ્રદેશમાં વાદળ ફાટવાની ઘટનાના પગલે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર બંધમાંથી પાણી છોડવામાં આવતા નર્મદામાં પૂર આવ્યું હતું. નર્મદા નદીમાં પૂરની સ્થિતિની ચર્ચા વચ્ચે સરદાર સરોવર નિગમના ડાયરેક્ટર પીસી વ્યાસે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેમના દ્વારા નિયમો અનુસાર અને ટેકનિકલ માર્ગદર્શિકા અનુસાર પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. તારીખ 16 અને 17ના ઇન્દિરા સાગર અને સરદાર સરોવરની વચ્ચે ક્લાઉડ બ્રસ્ટ થયું, વાદળ ફાટવું. અને આ કોઈ પ્રયોગ નથી, આપ આંકડા પરથી પણ જોઈ શકો છો કે 385 mm વરસાદ વચ્ચે પડ્યો છે. એટલે ઇન્દિરા સાગરનું જે 70,000નું ફ્લડ જે છે એમાં આ વરસાદ ઉમેરાયો અને સરદાર સરોવર ડેમમાં મેક્સિમમ 21.62 લાખ ક્યુસેકનું પાણી આવ્યું. હવે જ્યારે સરદાર સરોવરમાં પાણી આવ્યું 60 કલાકમાં, જે 48 તારીખ 60 કલાકમાં, એ જે ડેમનું જે જીવન ચોખ્ખો છે એના કરતાં પણ 1.35 ગણું, 135% વધારે પાણી આવ્યું. તે વખતે ડેમનું જે કુશન જે કહેવાય, બાકી સંગ્રહ કહેવાય, એનો ઉપયોગ કરીને બને તેટલું શક્ય હોય એટલું ફ્લડ નીચેવાસમાં જવાની અમે તમામ પ્રયત્નો કર્યા ગેટ ઓપરેશન દ્વારા. એ નોંધવું જોઈએ કે 21.62ની સામે સરદાર સરોવરમાંથી મેક્સિમમ 18.62 લાખનું ફ્લડ છોડ્યું છે અને 4 લાખ ફ્લડ ઘટાડ્યું છે. પરંતુ ત્યારબાદ જ્યારે પૂર્ણ જળસપાટી આવે ત્યારે ડેમની સેફટી માટે પણ પાણી છોડવું જોઈએ. અલબત્ત આ પાણી ચેતવણી આપવા પહેલાં છોડવું જોઈએ. અમે 6 કલાક પહેલાં ચેતવણી આપેલી હતી, વહીવટીતંત્રએ સ્વીકારેલી હતી, એ પ્રમાણે પણ તેઓએ પગલાં લીધેલા છે.
મેરી માટી મેરા દેશ કાર્યક્રમના બીજા તબક્કામાં ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લાના મુખ્ય મથક આહવા ગ્રામ પંચાયત ખાતે આહવા તાલુકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયતથી શહીદ સ્મારક સુધી કળશ યાત્રા યોજાઈ હતી. આહવા તાલુકા પ્રમુખ સુરેશ ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોશી, ડીવાયએસપી સુનિલ પાટીલ, હિસાબી અધિકારી આરબી ચૌધરી સહિત વડીલો ગ્રામજનોએ એક મુઠ્ઠી માટી લઈને કળશમાં નાખી કળશ યાત્રામાં જોડાયા હતા. અત્યાર સુધીમાં જિલ્લામાં 40 ગ્રામ પંચાયતમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત કળશ યાત્રાનું આયોજન કરાયું હતું. ઘરેથી દરેક ઘરેથી માટી અથવા તો ચોખા લેવાના છે, એ કળશમાં એકત્રિત કરવામાં આવશે, તેને ઢોલ નગારા સાથે ગામ દ્વારા વધાવવામાં આવશે અને એ તાલુકા કક્ષાએ આવશે. આમ જિલ્લાના તમામ ગામેથી મિટ્ટી તાલુકા કક્ષાએ આવશે, એક કળશની અંદર જિલ્લા કક્ષાએ આવશે. ત્યારબાદ સરકારશ્રીની સૂચના મુજબ ગાંધીનગરથી પછી દિલ્હી ખાતે જનાર છે. ડાંગ ડિસ્ટ્રિક્ટ મેં 100 ગ્રુપ ગ્રામ પંચાયત પંચાયત હૈ, ઉસમેં કરીબ કરીબ 40 ગ્રુપ ગ્રામ પંચાયત મેં એ કાર્યક્રમ બહુત અચ્છી તરહ સે હુઆ હૈ, જિસમે બચ્ચે લોગોને, યુવા વર્ગને, બુઝુર્ગોને, મહિલાને, મહિલા સખી મંડળોને, સભીને ખૂબ ઉત્સાહભેર જો રાષ્ટ્ર કી ભાવના જો હૈ ઉસકે સાથ જુડા હુઆ યે કાર્યક્રમ હૈ, સભીને ખૂબ અચ્છી તરહ સે ભાગ લિયા ઓર કાર્યક્રમ કો સફલ બનાયા હૈ. મહેમદાવાદમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો, જેમાં ખેડા જિલ્લાના 23 ઉદ્યોગો અને જિલ્લા બહારના 9 ઉદ્યોગોના એચઆર મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. અહીં જિલ્લાના 1000થી વધુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો આવ્યા હતા. જિલ્લા રોજગાર વિનિમય કચેરીના રોજગાર અધિકારી એનઆર શુક્લાએ તેમને માહિતી આપી હતી. આ મેળામાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને કોલેજના સેક્રેટરી ડોક્ટર ધારિણીબેન શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ધારાસભ્યોએ સરકારની વિવિધ યોજનાઓ અને સ્વરોજગાર પ્રાપ્ત કરવા આહવાન કર્યું હતું. સરકારનો આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને વિભાગનો આ પ્રામાણિક પ્રયત્ન છે. મહેમદાવાદમાં આજે 23 નોકરીદાતા કંપની અને વિશેષ જિલ્લા કક્ષાના બેંકના જે ફાઇનાન્સ એટલે જે ધિરાણ કરવાવાળા અધિકારીઓની હાજરીમાં સરસ એક કાર્યક્રમ થયો છે. આવો સાથે મળીને ગુજરાત, જે ગુજરાત મોડેલ છે એમાં વિશેષ આ ગુજરાતી યુવાનો આત્મનિર્ભર થાય એવા સંકલ્પ સાથેના સુંદર કાર્યક્રમમાં યોજાયો. એક જ જગ્યાએ એક જ સ્થળે ઘણા બધા સ્ટુડન્ટો, યુવક અને યુવતીઓ આવ્યા છે જોબ ઓપોર્ચ્યુનિટી માટે. જે લોકો દરરોજ ફાઇન્ડ કરે છે જોબ, એ લોકો માટે એક જ પ્લેસ પર ઘણી બધી કંપનીઓ એમને ઓપોર્ચ્યુનિટી આપે છે, ના ખાલી જોબ આપે છે, અને સરકારનું આ માટે હું ખૂબ આદર માનું છું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડેની શ્રેણીની આજથી શરૂઆત થઈ રહી છે. આજે પ્રથમ મેચ મોહાલી ખાતે રમાશે. એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમના હોસલા બુલંદ છે. વિશ્વકપ પહેલા તૈયારીઓ માટે આ સિરીઝ બંને દેશો માટે મહત્વપૂર્ણ છે. બંને ટીમના રેકોર્ડની વાત કરવામાં આવે તો વન ડે ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 146 વન ડે મેચ રમી છે, જેમાંથી 82 મેચમાં વિજય હાંસલ કર્યો છે, જ્યારે ભારત 54 મેચ જીતવામાં સફળ રહ્યું છે. 10 મેચ એવી રહી કે જેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારતમાં પણ ઓસ્ટ્રેલિયાનો વન ડે રેકોર્ડ ઘણો સારો છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાએ 67 મેચમાંથી 32માં વિજય મેળવ્યો, જ્યારે ભારત 30 મેચમાં વિજય થવામાં સફળ રહ્યું છે, જો કે 5 મેચ અનિર્ણાયક રહી હતી. અને આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરીશું. નમસ્કાર. Thank you.